गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 10 की अंदर चोपड़ा ने इंद्रजार पाठ नो अभ्यास करीशुं, जेना लेखक छे चंद्रकांत पंड्या। आत्मकथा खंड चोपड़ा ने इंद्रजार एटले के हिसाब राखवानो जे नोंधपोथी छे चोपड़ो, अने इंद्रजार एटले कावतरू। शाहूकारो पोताना लाल चोपड़ा में हिसाब राखवानो जे चोपड़ो होय छे केवो होय छे, लाल रंगनो होय छे, अने ए लाल रंगना चोपड़ा में केवा केवी केवी रीते पोताना त्यांथी लई गयेला लेणदारोने केवी रीते छेतरे छे, केवी रीते एमनू शोषण करे छे, एनी वात आ पाठनी अंदर करे छे। कविए भिक्खुना सॉरी लेखके भिक्खुना पात्र द्वारा आ शाहूकारो केवी रीते गरीब वर्गनू शोषण करे छे, एमनी परिस्थितिने समझता नथी, अने पोताना ज स्वार्थ खातर आवा गरीबोना लोही चूसी लेनार लोको पर कटाक्ष करे छे। अने भिखू छे ए भिखूना पिताजीए पण एमना मित्रना कहेवाथी आ लेणदेणनो धंधो शुरू करेलो, अने लेणदेणना धंधानी अंदर जीवला नामना एक गरीबने एक व्यक्तिने एमने जे पैसा आपेला हता, ए पैसा जीवलो वर्षोना वर्ष सुधी ए पैसाने पाछा चूकवी शकतो नथी, परंतु दरेक वर्षे कंईक ने कंईक शाहूकारना दीकरा भूखे न मरे, एमने कोई आपदा न पड़े एवा भावथी अने शुद्ध दानतनो एनामां पैसा पाछा न आपवानी दानत तो हती ज नहीं, एने तो प्रामाणिकताथी पोते लीधेला पैसा पाछा आपवा જતા, એટલે એ દર વર્ષે પોતાના ખેતરમાં જે પણ કંઈ પાકે છે એ બધું જ શાહુકારને ત્યાં આપી જતો હતો, પરંતુ એની નોંધ ચોપડે થતી નહોતી। જે રોકડા પૈસા આપ્યા હોય એની જ નોંધ ચોપડામાં થતી હતી। તો ભીખુ જ્યારે એ ચોપડો જુએ છે, અને ત્યારે એને થાય છે કે એના પિતાજી 300 રૂપિયા જીવલાના પિતાજી 300 રૂપિયા ઉધાર લઈ ગયા હતા, એ વ્યાજ ચડતા ચડતા આજે એનું 1500 રૂપિયા જેટલું લેણું વધી ગયું છે, દેવું વધી ગયું છે, અને એ આજ સુધી જે પણ કંઈ આપી ગયો છે, જે લાકડા હોય, અનાજ હોય, કઠોળ હોય, ફળો હોય, ખેતરમાં પાકતા ગોળ શેરડી એ બધું એ આપી જતો હતો, એની તો કોઈ નોંધ ચોપડામાં થઈ જ નથી। એ તો અત્યાર સુધી સાવકારોએ મફતમાં જ લીધું, અત્યાર સુધી તો ક્યારનું એનું દેવું એમ કે ચૂકતે થઈ ગયું હોય, એટલું એ આપણને પૈસા સિવાય અન્ય વસ્તુઓ આપી ગયું છે, છતાં એનું દેવું દિન પ્રતિદિન આટલું વધતું જ જાય છે। તો સાવકારોની આવી જે લૂંટવાની દાનત છે, એ દાનત જોઈને ભીખુને હૃદય દ્રવી ઉઠે છે, દુઃખ થાય છે એને ઘણું, અને પછી એ આવા ગરીબોના શોષણ કરનારા ચોપડાના એ જે પેજ છે એના જેના ઉપર એનો હિસાબ લખેલો છે એ એને અંતે શું કરે છે, ફાડી નાખે છે। આમ ચોપડાની ઇન્દ્રજાળમાંથી આવા ગરીબોને મુક્ત કરે છે એ વાત અહીં આ પાઠની અંદર રજૂ થઈ છે ભીખુના પાત્ર દ્વારા લેખકે। શાહુકારો અને ગરીબોની વચ્ચે કેવી લેણદેણની રીત ચાલતી હોય છે, કેવી રીતે શોષણખોર શાહુકારો ગરીબોનું શોષણ કરે છે એ અહીં બતાવ્યું છે। તો સૌથી પહેલાં આપણે લેખક પરિચય મેળવીએ તો ઇન્દ્રજાળ એટલે હિસાબમાં છેતરપિંડી એવો અર્થ થાય, કાવતરું કે હિસાબમાં છેતરપિંડી। ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો। તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી, સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી, શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી, સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે। બાનો ભીખુ ભાગ એક બે સુદામા આ જે પાઠ છે ચોપડાની ઇન્દ્રજાળ એ પણ બાનો ભીખુ ભાગ એકમાંથી એક બે એમાંથી લેવામાં આવે છે। સુદામે દીઠી દ્વારામતી ગણિક સંઘ શ્યામ રંગનો વસાહતીઓનું વતન તેમના નોંધપાત્ર પુસ્તકો છે, સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે। ભીખુએ
બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. બાળપણમાં જોયેલી ગરીબી એટલે પોતાનું ઘર પણ એટલું જ, એમ કે જ્યારે એ ઉઘરાણી માટે જતો ત્યારે એના પિતાના મૃત્યુ પછી બા એને ઉઘરાણી માટે મોકલતી, ત્યારે જેના ઘરે એ ઉઘરાણીએ જતો એ વ્યક્તિની જે દારૂણ સ્થિતિ છે એ સ્થિતિને એને અનુભવી છે, એનો અહેસાસ એને થયેલો છે. અને એ ગરીબી એને જોઈ છે એ, અને વ્યાજખોરી પણ એને જોઈ છે કે શાહુકારો કેવી રીતે વ્યાજ ચડાવ્યા જ કરે છે અને ગરીબોને લૂંટ્યા કરે છે, એ પણ એને જોયું છે. એની વાત અહીંયા આ ખંડમાં રજૂ થઈ છે. અહીં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું એનું તાદૃશ્ય ચિત્ર ઉપસાવ્યું છે. આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, એટલે કે આપણા ગુજરાતમાં જ આવું થાય છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા સાહુકારો છે, તો બીજી તરફ એ જ સાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે, જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી જીવલાને મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા તે નિખાલસતા આ પાઠમાં જમા પાસું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી તેનું હૃદયસ્પર્શી આલેખન આ પાઠની અંદર થયું છે. ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. એ વખતની વાત છે કે જ્યારે ભીખુ કિશોર અવસ્થામાં હતો અને એને સમજણ પડી ત્યાંની એ વાત કરે છે કે સાહુકારો ગરીબ અજ્ઞાન હતા, ગરીબ પણ હતા અજ્ઞાન પણ હતા, અને એવી અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ સાહુકારો કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો, ઋણમાંથી મુક્તિ મળી જાય દેવામાંથી મુક્તિ મળી જાય એવો કોઈ કાયદો હતો નહીં. પૈસા લીધા ત્યારથી પરત કરો ત્યાં સુધીનું વ્યાજ તમારે ચૂકવવું પડે, તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોની ઘી કેળા હતા. શોષણખોરોની બહુ જ બોલબાલા હતી દેશી રાજ્ય જે વખતે એ વખતે હતા, એવા લોકો આવી રીતે ખૂબ કમાણી કરતા, એટલે દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોના ઘી કેળા હતા. રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડમાંસને ચૂંથવામાં જરાય અરેરાટી અનુભવતી નહોતી. એટલે કે રાજા અને અમલદારો તો પોતાનાથી નિમ્ન વર્ગના લોકો પર જુલ્મ કરતા, પરંતુ આ દેખાતા શરીફ લોકો વ્યવહાર કેવો હતો? ડાકુ જેવો. એટલે કહે છે કે શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડમાંસ ચૂસી નાખે ને એવી હતી, અને એ ચૂસવામાં એમને જરાય અરેરાટી થતી નહોતી, એટલે દુઃખનો અનુભવ થતો નહોતો. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો. રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી હતી. મૂંગા ઢોર કરતાં એ ખરાબ જીવન આ પ્રજા જીવી રહી હતી. ઉજ્જળ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા અમલદાર ઢગડું એટલે પસાયતો, ગામનું રક્ષણ કરનાર હોય તે પોલીસ, તલાટી, ભૂવો અને સાવકાર સૌનો લાગો. જે થોડું ઘણું ઉજ્જળ જમીનમાં થોડું ઘણો વરસાદ પડે ને જે પણ કંઈ પાકે એમાંય પાછું આ બધાને લાગો આપવાનો, હક આપવાનો, કર આપવાનો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેટ કરવા એ બંધાયેલા, અને કોઈને કોઈની પાસેથી એમને ઋણ લીધું હોય, મતલબ પૈસા લીધા હોય, એટલે પછી ગમે ત્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે એમનું કામ વૈતરું કરવા માટે એમને જવું પડે.
ગુલામથી પણ બદતર જિંદગી એ જીવી. એ ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવતા, આ ગરીબ લોકોનો સાહુકારો લાભ ઉઠાવતા. 70 50 95નું ગણિત ગણનારા સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. એટલે આ સાહુકારોના ચોપડાની ઇન્દ્રજાળ એવી હતી, હિસાબમાં એવી છેતરપિંડી કરતા કે એમના ત્યાંથી લઈ જનાર દેણદાર ક્યારેય એના ઋણમાંથી મુક્ત થઈ શકે નહીં અને એની વેઠ કર્યા કરે. અહીંયા પેરેગ્રાફની અંદર આવતા કેટલાક રૂઢિપ્રયોગ આપણે જોઈ લઈએ. અનુભવી દુઃખ અનુભવું ઋણ એટલે દેવું કે કરજ, ઋણ દેવું કે કરજ. ઉજ્જળ જમીન એટલે ડેરાન જમીન, ઉજ્જળ જમીન એટલે ડેરાન જમીન, તેમાં જેમાં સારો પાક પણ ના થઈ થતો હોય એવી વેટ કરવી એટલે આર્થિક બદલો આપ્યા વિના જ કરાતી મજૂરી કે કામ. વેટ કરવી બદલો આપ્યા વિના કરાતી મજૂરી કે કામ. આમ એ સમયની વાત કરે છે કે ગરીબોની સ્થિતિ કેવી હતી, ગુલામ કરતાં બદતર હતી. રાજા મહારાજાઓ જે ત્રાસ આપતા એમને એ કરતાંય આ સાહુકારો દેખાય સાહુકાર સાણા અને સારા, પરંતુ ડાકુ કરતાં પણ વધારે ગરીબોના લોહીને ચૂસનારા એવા સાહુકારોના છોકરાની ઇન્દ્રજાળ એવી હતી કે તેઓ ગરીબો જ્યારે એમની પાસેથી પૈસા લઈ ગયા હોય તો એના ઋણમાંથી એ ક્યારેય મુક્ત થઈ શકતા નહીં. ધગડું એટલે પસાયતું, ધગડું ગામનું રક્ષણ કરનાર પોલીસ હોય એને પસાયતું કહેવાય. પોલીસ કે પસાયતું, ગામનું રક્ષણ કરનાર જે પોલીસ હોય એને પસાયતો કહેવાય. અને લાગો એટલે હક, લાગો એટલે હક. થોડું ઘણું બિચારા ગરીબ કમાતા હતા એમાંથી એ પોલીસોને અમલદારોને તલાટીને મહેસૂલ વેરાનો હિસાબ કિતાબ રાખનાર કે મહેસૂલ વેરો ઉઘરાવનાર, મહેસૂલ ઉઘરાવનારને આપણે તલાટી કહીએ તો એને ભૂવાઓને એની સાહુકારોને આપવાનું થતું. એટલે જે પણ કંઈ મજૂરી કરીને ઉત્પન્ન કરી છે એ પાછું બધું આપવામાં જરૂરી હતી. એટલે પોતાના ઘરની સ્થિતિ તો એવી ને એવી જ રહેતી. અને 70 50 95નું ગણિત ગણનારા, એટલે પ્રજા અજ્ઞાન છે એટલે સાચો આંકડો એને સમજાય નહીં, ચોપડામાં લખ્યું તે સાચું, ચોપડો બોલે તે સાચું એવું જ માનનારા ગરીબોને છેતરીને સાહુકારો મોજ કરતા અને કમાતા, ગરીબની 7 પેઢી પણ એના ઋણમાંથી મુક્ત થઈ શકતી નહીં. મારા પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો
કોઈ ભાઈબંધે બતાવેલું કિમિયો એટલે ગુપ્ત કળા, સાવકારી કરીને પૈસા કેવી રીતે કમાવા એની યુક્તિ ભીખુના પિતાજીને એના એમના મિત્રએ બતાવી હતી. એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા, એટલે કમાવાનો લોભ એમના હૃદયમાં જાગ્યો, એટલે ખેતીની સાથે સાથે તેઓ ધીરધારનો ધંધો પણ કરતા. ધીરધારનો ધંધો કરવો એટલે વ્યાજના નાણાં આપવાનો, વ્યાજે નાણાં આપવાનો ધંધો કરવો, તો ધીરધારનો ધંધો પણ કરતા. પિતાજી હાવકાર કહીને જ સૌ બોલાવતા, પિતાજીને બધા સાવકાર કહીને જેમ કે બોલાવતા હતા. પિતાનું મૃત્યુ થયું. જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. એમની જે જમીન હતી ભીખુની, એ જમીન ખેડવાવાળું કોઈ રહ્યું નહીં. પિતાજીના મૃત્યુ પછી ગણો એટલે જમીનદાર અને ખેડૂત વચ્ચે થતો સાથનો લેખ, કે જ્યાં સુધી પૈસા આપેલા હોય ત્યાં સુધી એ જમીન આપણી ખેડી આપે અને પૈસા પરત કરે એટલે એની જમીન આપણે શું કરવાની, પરત કરવાની. આપણી પાસેથી પૈસા લઈ ગયો હોય એટલે એની જમીન આપણે ત્યાં ગીરવી મૂકી અને એ આપણે ખેડવાની અને પછી એ પૈસા આપણને ચૂકવી જાય તો એ જમીન એને પાછી આપવાની, તો એને ગણોત કહેવાય. તો જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. હવે પિતાજીએ જે એવી જમીન લીધી હતી એને દેખભાળ કરવાવાળું કોઈ રહ્યું નહીં, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. એટલે જે મૂળ શેઠ હતા જમીનના એને અમે સોંપી દીધી. હવે ગુજરાનના સાધન તરીકે દૂજાણું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા હતા. આમ તો પિતાજી હતા એટલે જમીન ખેડતા અને અનાજ પાકે એમાંથી એમનું ઘર સંસાર સરસ રીતે ચાલતો અને સાથે સાથે વ્યાજે પૈસા આપવાનું કામ પણ તેઓ કરતા. પરંતુ હવે એ જમીન તો જે મૂળ શેઠની હતી એ શેઠને પાછી આપી દીધી. હવે ઉધાર રાખેલી જમીન જે હતી, પૈસા આપીને જમીન રાખીતી, પૈસા પરત કરો એટલે જમીન પાછી આપી દે, તો એ જે જમીન રાખી હતી એ તો જમીન હવે ખેડનાર કોઈ રહ્યું નહીં, એટલે પછી મૂળ શેઠની જેની જમીન હતી એને આપી દીધી. અને પછી ગુજરાન ચલાવવા માટે, પિતાજીના મૃત્યુ પછી ગુજરાન ચલાવવા માટે દૂધાણું એટલે દૂધ દેતું ઢોર, એટલે દૂધ દેતું ઢોર અને પિતાજીએ જેને જેને પૈસા આપ્યા હતા એ પૈસા લોકો પરત કરી જાય કે એનું વ્યાજ આપી જાય, એ બે જ સહારો એમને ગુજરાન ચલાવવા માટે હતો. વિધવા બાને માથે બે નાના દીકરા. આટલામાં હવે વિધવા બાને માથે કેટલી જવાબદારી હતી એ જુઓ, તો બે નાના દીકરા અને એક નાની દીકરી, ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર. પિતાજીની ત્રણ બહેનો હતી, એમના વ્યવહાર સાચવવાના, સાથે પોતાના ત્રણ સંતાનોનું પણ ભરણ પોષણ કરવાનું. એટલે વિધવા બાને માથે બે નાના દીકરા, એક નાની દીકરી, ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીને નામે હતું, તે બહુ ઉપજાઉ નહીં એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળામણને કારણે વેચી દીધું હતું. પૈસાની તૂટ પડવી, આર્થિક સંકળામણ એટલે પૈસાની તૂટ પડવી. તો એ વખતે એક ખેતર હતું પિતાજીના નામે, એ ખેતર પણ બહેનના લગ્ન વખતે એમ કે વેચી દીધું હતું. બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે. વૈતરું કરવું એટલે થાકી જવાય એટલું કામ કરવું, થાકી જવાય એટલું કામ કરવું. એટલે બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે, કદી જંપીને ન બેસે. કોઈને ત્યાં જરૂર પડે રાંધી આવે. શું કામ કરતી હતું? કોઈને જરૂર હોય તો ત્યાં રાંધી આવે, ત્યારે માંડ બે ટંકના રોટલા મળે. કોઈને ત્યાં રસોઈ કરવા જાય ત્યારે માંડ બે ટંકના રોટલા મળતા હતા. બાપુજી સાવકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલી. સાવકારનો ધંધો પિતાજી કરતા હતા પણ ઘરમાં કોઈ બચત હતી નહીં. એ જમાનો પણ સ્વધારતનો હતો, સસ્તાઈનો હતો. 10 રૂપિયે હારો ભાત, એટલે હારો એટલે 6 મણ, હારો એટલે 6 મણ, 10 રૂપિયે 6 મણ ભાત મળે. એ જ પ્રમાણે બધી ચીજવસ્તુ, એ પ્રમાણે બધી વસ્તુઓ મળતી. એમાં બચત સી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકતા તો બાને નવ નેજા પડે. નવ નેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી. નવ નેજા
पड़वा એટલે ખૂબ તકલીફ પડવી, ખૂબ તકલીફ પડવી, નવ ઈજા પડેલા. દૂજાણું એટલે દૂધ દેતું ઢોર. દૂજાણું એટલે દૂધ દેતું ઢોર. એટલે લેખક કહે છે કે એ વખતે અમારી પણ આર્થિક સ્થિતિ એવી જ હતી કે જેને કારણે અમારે ખૂબ તકલીફ ઉઠાવવી પડી હતી. પિતાજી જમીન રાખીને ખેતી કરતા તો આવક થતી, પણ એમાંથી પછી તેઓ ધીરધાનનો ધંધો ચાલુ કર્યો એટલે પૈસાની ખાસ કંઈ બચત થયેલી નહીં. અને ત્યાર પછી એમને પિતાજીના મૃત્યુ પછી જે ઘણો તો જમીન હતી એ જમીન મૂળ શેઠને પાછી આપી દીધી, કારણ કે જમીન ખેડનાર કોઈ રહ્યું નહીં એટલે જમીન પાછી આપી દીધી. પછી પિતાજીએ કોઈ બચત પણ રાખી મૂકી નહોતી અને વિધવા બાને ત્રણ બાળકો અને ત્રણ બહેનો, એમ પિતાજીની ત્રણ બહેનોના વ્યવહાર કરવાના અને બાળકોનું ભરણ પોષણની જવાબદારી પણ એની માથે આવી પડી. એની પાસે આવકના સાધનમાં ગણીએ તો પિતાજીએ જેને પૈસા આપેલા હતા એ લોકોના પૈસાનું જે વ્યાજ આવે એ અને દૂજાણું દૂજણું ઢોર એમાંથી જ એને ઘર ચલાવવાનું હતું. ક્યારેક ક્યારેક બા બિચારી કોઈનો કોઈના ઘરે કામ કરવા પણ જતી અને એનાથી એ પોતાના બાળકોનું અને વ્યવહાર સાચવવાનું સંભાળ કરતી. આમ બાને બિચારીને ઘર ચલાવવામાં ખૂબ તકલીફ ઉઠાવવી પડી હતી. દીકરામાં હું મોટો એટલે ભીખુ સૌથી મોટું એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. જેને જેની પાસે પૈસા લેવાના હતા એમને ઉઘરાણીએ જવાનું કામ બા મને ઉઘરાણી કરવા જવા માટે બા મને મોકલતી. હું 14 વર્ષનો હતો અને સૌથી મોટો હતો એટલે દેણદારો પ્રામાણિક પણ ખેતીના વર્ષો એક પછી એક. દેણદારો એટલે કે જે લોકો એમની પાસેથી પૈસા લઈ ગયા હતા એ ખૂબ પ્રામાણિક હતા. એમને પણ દૂધે ધોઈને પૈસા પાછા આપવા હતા, પણ એમની પાસે પૈસા બચતા જ નહોતા, કારણ કે વરસાદ સારો ના પડે એટલે પાક પણ સારો ના થાય અને પરિણામે એ પણ દેવું ચૂકવવા માગતા હોવા છતાં ચૂકવી શકતા નહીં. એટલે કહે છે કે દેણદારો પ્રામાણિક હતા, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવ્યા કે દેણદારોને રોકડ કશું આપી ન શકે. ખેતીના વર્ષો એક પછી એક ખરાબ આવ્યા જેને કારણે લેણદારને રોકડ કશું આપી શકતા નહોતા. ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપતા ન પડે એટલા ખાતર પોતાના ઘરમાં કષ્ટ વેઠીને પણ દેણદારો જ્યારે અમને થોડું ઘણું આપી જતા એવું વિચારીને કે સાવકારના દીકરાને આપદા પડવી જોઈએ નહીં, પોતે પેટે પાટા બાંધી આછું પાતરું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. મૂળ કિંમત તો એમનાથી ચૂકવાતી નહોતી, પણ એનું જે વ્યાજ હોય એ વ્યાજ પેટે પાટા બાંધીને પણ આપી જતા. એટલે આછું પાતળું ખાઈને એટલે ઓછું વધતું ખાઈને, ઘરે ખાવાનું પૂરતું મળે કે ના મળે તો પણ તેઓ વ્યાજ પેટે જે રકમ આપવાની થતી હોય એટલી તો તેઓ ભરી જતા હતા અને એમાંથી અમારું ઘર એમ કે ચાલતું. ધરમપુરથી 5-1 માઇલ દૂર મરગમાળ ગામે રાણી પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. ધરમપુરથી 5-1 માઇલ દૂર મરગમાળ ગામે રાણી પરજ કોમના જીવલા નામના એક ખેડૂત પાસે એમનું લેણું નીકળતું હતું. કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા ડાંગર કઠોર ગોળ આ ખાસ યાદ રાખવાનું છે કે જીવલો વર્ષો વર્ષ સાવકારને ત્યાં કઈ વસ્તુઓ આપતો હતો. તો બાપુના મૃત્યુ પછી જીવલો એની કપરી પરિસ્થિતિ હોવા છતાં પણ તે વર્ષો વર્ષ લાકડા ડાંગર કઠોર ગોળ કેરી શાકભાજી
અને ઢોર માટે ઘાસ એવું એવું કંઈક વ્યાજ પેટે તે ભરી જતું. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય, નબળું પડવું એટલે પૂરતો વરસાદ ન થતો, અનાજ પણ સારું થયું ન હોય, પાક સારો ન થયો હોય, તો વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાવકારના પોયરાને એટલે શાહુકારના છોકરાઓને, પોયરાને એટલે છોકરાઓને આપદા ન પડવી જોઈએ, એટલે કે મુશ્કેલી ન પડવી જોઈએ, એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવડો દાનતનો શુદ્ધ હતો. જીવડાની દાનત શુદ્ધ હતી, એ શાહુકારો પ્રત્યે છેતરવાની ભાવના એનામાં ક્યારેય હતી નહીં. એના ઘરમાં ભલે ખાવાનું હોય કે ના હોય, પણ શાહુકારના દીકરાને મુશ્કેલી પડવી જોઈએ નહીં એવું વિચારીને એ વર્ષે શાકભાજીને, ઢોરને ખાવાનું ઘાસ ને ગોળ ને કઠો ને ડાંગર ને બધું આપી આવતો, અને વર્ષ ગમે તેટલું નબળું હોય તો પણ એ શાહુકારના દીકરાને આપત્તિ ન પડે, મુશ્કેલી ન પડે એ રીતે એ વ્યાજ પેટે બધું જમા કરાવતો હતો. આમ એ દાનતનો શુદ્ધ હતો. તો જીવલો દાનતનો શુદ્ધ હતો એવું તમે શા પરથી કહી શકો એવો જ્યારે પ્રશ્ન પૂછાય, તો તમે જવાબમાં એવું લખી શકો કે પોતે વર્ષ પોતે પેટે પાટા બાંધીને કે પોતાનું વર્ષ ગમે તેવું નબળું હોય તો પણ, સારો પાક ન થયો હોય તો પણ શાહુકારના દીકરાને આપત્તિ પડવી ન જોઈએ કે મુશ્કેલી પડવી ન જોઈએ એવું વિચારીને કંઈક ને કંઈક વ્યાજ પેટે તે શાહુકારને ત્યાં આપી આવતો હતો. આથી આપણે કહી શકીએ કે જીવલો દાનતનો શુદ્ધ હતો. જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ. જીવલો અવારનવાર ઘેર આવતો હતો અને એને મારા ઉપર પુષ્કળ પ્રેમ હતો, એટલે એ મારી સાથે કંઈક ને કંઈક મજાક મસ્તી કરતો હોય. આમ જીવલો દાનતનો શુદ્ધ હતો અને શાહુકારના દીકરાઓ પ્રત્યે પણ એ ખૂબ જ પ્રેમ ભાવ રાખતો હતો. તો આજે આપણે જે પાઠ જોયો એની અંદર જે કવિ પરિચય મેળવ્યો અને જેટલા શબ્દો અને રૂઢિપ્રયોગો મેં તમને લખાવ્યા છે એ તમારે આજના હોમવર્કમાં તૈયાર કરવાના છે. બાકીનો પાઠ આપણે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.